થરાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે કોંગ્રેસના જાનકીબેન દિલીપભાઈ ઓઝા ચૂંટાયા. ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ વાઘજીભાઈ રાજપૂત ચૂંટાયા. બંને ઉમેદવારોને 17 મતો મળ્યા, જ્યારે સામે પક્ષે 11 મતો મળ્યા. થરાદના કલેક્ટર વીસી બોડાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ ચૂંટણી. કોંગ્રેસના નેતાઓ જીતની ખુશીમાં કલેક્ટરના નિયમોનું પણ ભાન ભૂલ્યા. નગરપાલિકા આગળ અને પ્રમુખ ઉપપ્રમુખની રેલી નીકળી, સોશિયલ ડિસ્ટન્સના ઉડાયા ધજિયા. શું આજે કલેક્ટર દ્વારા નેતાઓ અને નગરવાસીઓને છૂટ આપવામાં આવી હતી કે શું? રિપોર્ટર નારણ ચૌધરી, થરાદ.